નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં હું રોજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈ અંતર્ગત ચાલતા ફિટર ટ્રેડના લેશન ગેસ વેલ્ડિંગ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ વિશે માર્ગદર્શન આપીશ વેલ્ડિંગ એટલે શું પહેલાં તો આપણે બેઝિક વેલ્ડિંગ એટલે શું તે વિશે અભ્યાસ કરીએ વેલ્ડિંગ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે સામાન્ય રીતે જોઈએ તો મોટા પુલ બનાવવા માટે રેલવે ચાહે રેલવે અંતર્ગત હોય કે મોટી મશીનરી હોય દરેક જગ્યાએ વેલ્ડિંગનો ઉપયોગ થાય છે વેલ્ડિંગ દ્વારા સામાન્ય રીતે જોડાણ જે બનાવવામાં આવે છે તે પરમેનન્ટ હોય છે વેલ્ડિંગ દ્વારા બનતા જોડાણથી હંમેશા સારું અને વ્યવસ્થિત કાર્ય મળે છે વેલ્ડિંગનો સામાન્ય રીતે ઉપયોગ આપણે મોટી મોટી મશીનરીની અંદર કોઈ પણ પાર્ટ્સ છે તે અખંડ નથી તેને જોડવામાં આવે છે તો આ બે પાર્ટ્સને જોડવા માટે વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે તો આજે આપણે આ ટ્રેનિંગ અંતર્ગત અલગ અલગ પ્રકારના વેલ્ડિંગની પદ્ધતિઓ વિશે માહિતી મેળવીશું તો હવે આપણે પીપીટી તરફ જઈએ વેલ્ડિંગ એ એવી પ્રક્રિયા છે જેમાં સમાન અથવા અસમાન ધાતુઓને બાહ્ય ગરમી આપીને દબાણ આપીને કે દબાણ આપ્યા વગર એકબીજા સાથે કાયમી જોડાણ કરી શકાય છે જે વધારાની ધાતુ ઉમેરીને કે ઉમેર્યા વગર કરી શકાય છે એટલે કે વેલ્ડિંગની અંદર આપણે સામાન્ય રીતે વધારાની ધાતુ તરીકે ફિલર રોડ અથવા તો ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી શકીએ છીએ મોટા પુલ મશીનરીઝ ઓટોમોબાઈલના સાધનો એરક્રાફ્ટ સાધનો વગેરેના કાયમી જોડાણ માટે વેલ્ડિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે આપણે આગળ જોયું તે મુજબ મોટા પુલની અંદર ફેબ્રિકેશન વર્ક તરીકે આ વેલ્ડિંગ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવે છે જેના દ્વારા મળતું જોડાણ કાયમી અને પરમનન્ટ હોય છે વેલ્ડિંગના સામાન્ય રીતે ત્રણ પ્રકાર છે ગેસ વેલ્ડિંગ આર્ક વેલ્ડિંગ તથા રેઝિસ્ટન્સ વેલ્ડિંગ હવે આપણે આજ રોજ ગેસ વેલ્ડિંગ વિશે માહિતી મેળવીશું ગેસ વેલ્ડિંગ એટલે શું ગેસ વેલ્ડિંગ એ ફ્યુઝન વેલ્ડિંગ પ્રક્રિયા છે જેમાં ધાતુનું જોડાણ ઓક્સિજન તથા ઇંધણ ગેસ જેવા કે એસેટિલિન હાઇડ્રોજન પ્રોપેન અથવા બ્યુટેનના દહનથી મળતી ગરમી દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે ગેસ વેલ્ડિંગની અંદર અલગ અલગ પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે હાલની પદ્ધતિની અંદર જોઈએ તો ગેસ વેલ્ડિંગનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે ગેસ વેલ્ડિંગ દ્વારા મળતું વેલ્ડિંગ સામાન્ય રીતે ફિનિશિંગવાળું હોય છે માટે અત્યારની જનરેશન પ્રમાણે જોઈએ તો આ વેલ્ડિંગ પ્રોસેસનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે આ પદ્ધતિમાં ઉમેરવામાં આવતી ધાતુ તરીકે ફિલર રોડનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં બે ધાતુઓનું જોડાણ કરો ત્યારે તેમની વચ્ચે ગરમી ઉત્પન્ન થયા બાદ ફિલર રોડની અંદર રહેલી મેટલ પીગળી અને બે ધાતુઓ વચ્ચે જોડાણ બનાવે છે આ જોડાણ મજબૂત હોય છે સામાન્ય રીતે ગેસ વેલ્ડિંગના પ્રકાર ત્રણ છે જેમાં એસિટિલિન વેલ્ડિંગ એર એસિટિલિન વેલ્ડિંગ તથા હાઇડ્રોજન વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ઈંધણ તરીકે અલગ અલગ પ્રકારના ગેસનો ઉપયોગ કરવામાં આવે છે આ દરેક પ્રકારની વેલ્ડિંગ પદ્ધતિમાં ઓક્સિએસિટીન વેલ્ડિંગનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે ઓક્સિએસિટીલિન વેલ્ડિંગની અંદર સામાન્ય રીતે ઓક્સિજનની સાથે એસિટીલિન છે તેનો ઉપયોગ ઇંધણ તરીકે કરવામાં આવે છે જ્યારે વેલ્ડિંગ ટોર્ચમાં યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન સાથે યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી તેનું દહન કરવામાં આવે છે ત્યારે ટોર્ચની ટીપ પર ફ્લેમ બને છે જેની ગરમી એટલી હોય છે કે જે ભાગોનું વેલ્ડિંગ કરવાનું હોય તેના છેડાઓને પીગળાવી શકે ગેસ કમ્બસન દ્વારા બનતી ફ્લેમનું ઉષ્ણતામાન લગભગ બત્રીસો સેલ્સિયસ સુધી પહોંચે છે જે દરેક કોમર્શિયલ મેટલને પીગાડી શકે છે સામાન્ય રીતે આ પ્રકાર દ્વારા બનતું કોમ્બિનેશન છે તે દરેક પ્રકારની મેટલને ઓગાળી શકે છે કારખાનાઓની અંદર અલગ અલગ પ્રકારની મેટલોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં આ પ્રકારના ગેસ વેલ્ડિંગનો ઉપયોગ થતાં બત્રીસો સેલ્સિયસ તાપમાન સુધી તેનું ટેમ્પરેચર જાય છે જે લગભગ દરેક મેટલને ઓગાળવા માટે યોગ્ય છે માટે દરેક જગ્યાએ આ પ્રકારના ઓક્સિએસિટીન ગેસ વેલ્ડિંગનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે ગેસના કમ્બશન વડે બનતી ફ્લેમનું સામાન્ય રીતે ઉષ્ણતામાન બત્રીસો સુધી પહોંચે ત્યારે પીગળેલી ધાતુમાં ફિલર ધાતુ ઉમેરાતા ધાતુ વધારે મજબૂત બને છે એટલે કે જ્યારે તાપમાન બત્રીસો સેલ્સિયસ સુધી પહોંચશે ત્યારે બંને ધાતુઓ ઉપરાંત ફિલર રોડ પણ ઓગળશે જે ફિલર રોડ છે તે બંને ધાતુઓની વચ્ચે જશે જેના કારણે જે બોન્ડ બને છે તે મજબૂત અને સખત બને છે તથા તેના દ્વારા બનતું વેલ્ડિંગ જોઈન્ટ છે તે ફિનિશિંગવાળું બને છે હવે આપણે આગળ આકૃતિની અંદર કઈ રીતે વેલ્ડિંગ પ્રોસેસ થાય છે તે સમજીએ સામાન્ય રીતે તમે જોશો તો વેલ્ડિંગ ટોર્ચ દ્વારા ફિલર રોડને આપણે સામાન્ય રીતે ડાબા હાથ પર રાખવામાં આવે છે ફિલર રોડને એંશીથી સિત્તેર ડિગ્રી સુધીના ખૂણે પકડવાનો હોય છે જ્યારે જમણા હાથની અંદર વેલ્ડિંગ ટોર્ચ પકડવાની હોય છે બંને વર્કપીસને જેને જોઈન્ટ કરવાના છે તેને એકબીજાથી નજીક લાવવામાં આવે છે ત્યારબાદ વેલ્ડિંગ ટોર્ચ વડે બંને પીસને ગરમ કરવામાં આવે છે બંને પીસ લાલ કલર સુધી ગરમ થાય ત્યારબાદ ફિલર રોડ વડે ધીમે ધીમે તેમાં મેટલને ઓગાળી અને તેની અંદર વેલ્ડિંગ જોઈન્ટ બનાવવામાં આવે છે આ પ્રોસેસ સામાન્ય રીતે બેઝિક ગેસ વેલ્ડિંગ માટેની પ્રોસેસ છે હવે આપણે ગેસ વેલ્ડિંગની અંદર વપરાતા અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ વિશે જોશું સૌપ્રથમ ગેસ વેલ્ડિંગની અંદર ઓક્સિજન ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે તો ઓક્સિજન ગેસ સિલિન્ડર એ એક સ્ટીલની બોટલ છે તે કાળા રંગથી રંગવામાં આવે છે જેની કેપેસિટી સાત મીટર ક્યુબ જેટલી હોય છે તેના વાલને ફિટ કરવામાં જે સોકેટનો ઉપયોગ થાય છે તે સામાન્ય રીતે રાઈટ હેન્ડ થ્રેડ ધરાવે છે ઓક્સિજનની બોટલ દરેક જગ્યાએ કાળા કલરની હોય છે આ સિલિન્ડરમાં ઓક્સિજનનો ગેસ એકસો વીસથી એકસો પચાસ કેજી પર સીએમ સ્ક્વેરના દબાણથી સંગ્રહ કરવામાં આવે છે સિલિન્ડરની અંદર પ્રેશર વધી જાય ત્યારે ઓક્સિજન દૂર કરવા માટે તેના તળિયે ફ્યુઝ પ્લગ આપેલું હોય છે આ સિલિન્ડરની અંદર ઓક્સિજન છે તે સામાન્ય રીતે એકસો વીસથી એકસો પચાસ સુધીના પ્રેશરથી સંગ્રહ થયેલું હોય છે પણ આ પ્રેશર મુજબ આપણે તેને ફ્લેમમાં લાવવાનું નથી હોતું જ્યારે ઓક્સિજન સિલિન્ડરની અંદર ઓક્સિજનનું દબાણ વધી જાય છે ત્યારે તેની નીચે આપેલા વાલ દ્વારા આ પ્રેશર ઘટાડી શકાય છે ત્યારબાદ આપણે ઓક્સિજન ગેસ સિલિન્ડર કયા પ્રકારનો કઈ રીતે હોય છે જેની આકૃતિ સહ માહિતી મેળવીશું ઓક્સિજન ગેસ સિલિન્ડર તમે જોશો તો ઉપરની સાઈડમાં તેની તેના ઉપર યોગ્ય પ્રકારનું સોકેટ ફિટ થયેલું છે સાઈડમાં તેના વાલ્વ આપેલા છે જે રાઇટ હેન્ડ થ્રેડ ધરાવે છે બાજુમાં જ એસિટિલિન ગેસ સિલિન્ડર આપેલો છે આ સિલિન્ડરની અંદર સેમ ત્યાં બાજુમાં વાલ્વ આપેલો છે તથા ઉપર પ્રેશર ગેજ લગાવવા માટે આપેલું હોય છે વાલના આંટા એસિટલિન સિલિન્ડરની અંદર લેફ્ટ હેન્ડ હોય છે હવે એસિટલિન ગેસ સિલિન્ડર વિશે માહિતી મેળવીશું ડીઝોલ એસિટલિન સિલિન્ડર આ સિલિન્ડર મરુન રંગના હોય છે તેમાં છ મીટર ક્યુબ ગેસ ભરી શકવાની કેપેસિટી છે તેના વાલ્વ ફિટ કરવાના સોકેટમાં લેફ્ટ હેન્ડ થ્રેડ આપેલા છે તેની અંદર એસિટિલિન પીગળેલ અવસ્થામાં પણ સંગ્રહ કરી શકાય છે તમને ખ્યાલ હશે કે એસિટીલિન પીગળેલી અવસ્થામાં હોય છે જેને ડિઝોલ્વ એસિટીલિન પણ કહેવાય છે સામાન્ય રીતે એસિટીલિન સિલિન્ડરમાં એસિટિલિનને ડિઝોલ્વ સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે આ સિલિન્ડરમાં પંદરથી સોળ કેજી પર સીએમ સ્ક્વેરના દબાણે ગેસનો સંગ્રહ કરવામાં આવે છે બેકફાયર થવાના સમયે ગેસ બહાર નીકળે તે માટે તેના તળિયે સેફટી પ્લગ્સ આપવામાં આવે છે વધારે વેલ્ડિંગ જ્યાં થતું હોય ત્યાં આ ગેસની તૈયાર બોટલોના બદલે ગેસનું ત્યાં જ ઉત્પાદન કરવામાં આવે છે તો હવે આપણે એસિટીલિન ગેસનું ઉત્પાદન કઈ રીતે કરી શકીએ તે વિશે આગળની સ્લાઇડમાં માહિતી મેળવીશું સામાન્ય રીતે કેલ્શિયમ ક્લોરાઈડના ગાંગડાને પાણીમાં બોળવાથી આ ગેસ ઉત્પન્ન થાય છે જેમાં કેલ્શિયમ ક્લોરાઈડને પાણી સાથે બોળવાથી સી એ ઓ એચ પ્લસ સી ટુ એચ ટુ છૂટો પડે છે આ ગેસ સામાન્ય રીતે જીરો પોઈન્ટ જીરો પાંચથી જીરો પોઈન્ટ જીરો એક ન્યૂટન પર એમ એમ સ્ક્વેરના દબાણથી સંગ્રહ કરવામાં આવે છે જે કંપનીની અંદર અથવા તો જે જગ્યાએ ફેબ્રિકેશન વર્ક ચાલે છે તે જગ્યાએ વધારે પ્રમાણમાં જ્યારે એસિટિલિનનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એસિટિલિનની તૈયાર બોટલો લાવવાના બદલે સામાન્ય રીતે આ પદ્ધતિ દ્વારા એસિટીલીન ઉત્પન્ન કરવામાં આવે છે માર્કેટની અંદર ઓક્સિજન અને એસિટીલીન બંનેની બોટલો તૈયાર પોઝિશનમાં મળે છે પરંતુ એસિટિલિનની બોટલ વધારે કોસ્ટલી હોવાથી જ્યારે વધારે પ્રમાણમાં એસિટિલિનનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એસિટિલિનને સ્વતંત્ર રીતે ઉત્પાદન કરવામાં આવે છે હવે આપણે એસિટીલીન માટે પ્રેશર રેગ્યુલેટર વિશેનો અભ્યાસ કરીશું સિલિન્ડરમાં રહેલા એસિટિલિનના પ્રેશરને વર્કિંગ પ્રેશરમાં ફેરવવા માટે બ્લો પાઇપ સુધી અચળ દરે પહોંચાડવાનું કાર્ય સામાન્ય રીતે પ્રેશર રેગ્યુલેટર દ્વારા થાય છે આ રેગ્યુલેટરમાં લેફ્ટ હેન્ડ આટા આપવામાં આવે છે સિલિન્ડરની અંદર જે પ્રેશરથી એસિટિલિન રહેલું છે તે પ્રેશરથી તેને ફ્લેમ બનાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી માટે પ્રેશર રેગ્યુલેટર દ્વારા તેને વર્કિંગ પ્રેશરમાં ફેરવી ત્યારબાદ સપ્લાય આપવામાં આવે છે હવે નેક્સ્ટ પીપીટીમાં આપણે રેગ્યુલેટર વિશે જોશું જેમાં તમે જોઈ શકશો બંને સાઈડ પ્રેશર ગેજ આપવામાં આવેલું છે સિલિન્ડર પ્રેશર ગેજ છે અને બીજી સાઈડ વર્કિંગ પ્રેશર ગેજ આપેલું છે તેની કી દ્વારા કીની અંદર સામાન્ય રીતે લેફ્ટ એન્ડ સાઈડ આંટા આપેલા છે તેની અંદર તમે સિલિન્ડરના પ્રેશર ગેજને વર્કિંગ પ્રેશરમાં ફેરવીને અને નોઝલ સુધી પહોંચાડવાનું છે આપેલી ફિગર તમને પ્રોપર એસિટિલિન રેગ્યુલેટરની બતાવે છે સેમ આ જ રીતે ઓક્સિજન સિલિન્ડર માટે પણ પ્રેશર રેગ્યુલેટર આપેલા હોય છે જેમાં પણ આ જ સેમ કન્ડિશનમાં સિલિન્ડર પ્રેશર ગેજ અને વર્કિંગ પ્રેશર ગેજ બંનેનો તેમાં સમાવેશ કરી શકાય છે માત્ર તેની અંદર પ્રેશર રિલીઝ કરવા માટે આટા છે તે રાઇટ હેન્ડ સાઈડ છે જ્યારે એસિટિલિનની અંદર લેફ્ટ હેન્ડ સાઇડ આંટા આપવામાં આવે છે બંને પ્રેશર ગેજમાં ઓક્સિજન અને એસિટિલિન ગેસના પ્રેશર ગેજ માટે એટલો જ ડિફરન્સ છે કે બંનેની અંદર આટા છે તે એસિટીલિનમાં લેફ્ટ હેન્ડ છે જ્યારે ઓક્સિજનની અંદર રાઈટ હેન્ડ છે બાકી બંનેની અંદર વર્કિંગ પ્રોસેસ બંનેમાં સેમ છે નેક્સ્ટ આપણે તેના પર જેમાં એક જ સિલિન્ડર પ્રેશર અને એક જ વર્કિંગ પ્રેશર છે જેમાં હવે નેક્સ્ટ આપણે રબર હોઝ પાઇપ વિશે જોશું રબર હોઝ પાઇપ છે એ ગેસને રેગ્યુલેટરમાંથી બ્લો પાઇપ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે હોઝ મજબૂત કેનવાસમાંથી બનાવવામાં આવે છે આ રબર હોઝ પાઈપમાંથી બંને ગેસ વર્કિંગ પ્રેશરમાં આગળ નોઝલ સુધી પહોંચે છે આ હોઝ પાઈપ સામાન્ય રીતે રબરની હોય છે એટલા માટે ક્યાંય લીકેજ ન હોય તેની ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે આ બંને ગેસ છે એ અગ્નિને તરત સપોર્ટ આપે છે જેથી કરીને કોઈ પણ હોનારત થવાની શક્યતા રહે છે માટે રબર હોઝ લીકેજ ન હોય તથા યોગ્ય પરિસ્થિતિમાં હોય તે રીતે ચેક કરીને જ આગળ લેવી જોઈએ આપણે જોઈશું રબર હોઝ પાઇપની આકૃતિમાં તમે બંને સિલિન્ડરની અંદર રબર હોઝ પાઇપ બતાવવામાં આવેલી છે ઓક્સિજન ગેસ સિલિન્ડર તથા એસેટિલિન ગેસ સિલિન્ડરની અંદર પ્રેશર ગેઝ સાથે તમને હોઝ પાઇપનું કનેક્શન બતાવેલું છે જેમાં એસેટીલિનની હોઝ પાઇપ છે તે મરુન કલરની તથા ઓક્સિજન માટેની છે તે બ્લેક કલરની બતાવવામાં આવેલી છે આ હોઝ પાઇપ સારી ફ્લેક્સિબિલિટી ધરાવે છે ઓક્સિજન માટેની હોઝ પાઇપ કાળી તથા એસેટિલિન માટેની મરૂન રંગ ધરાવે છે હવે ત્યારબાદ આપણે રેગ્યુલેટર્સ માટે હોઝ પાઇપ કનેક્શન જેના વિશે માહિતી મેળવીશું આ કનેક્શન એક કનેક્ટિંગ યુનિયન છે તેનો ઉપયોગ રેગ્યુલેટર સાથે રબર હોઝ પાઇપનું જોડાણ કરવા થાય છે ઓક્સિજન જોડાણ રાઈટ હેન્ડ થ્રેડ્સ ધરાવે છે જ્યારે એસેટિલિન જોડાણ લેફ્ટ હેન્ડ થ્રેડ્સ ધરાવે છે આકૃતિની અંદર બંને હોઝ હોઝીસ આપેલા છે જે રેગ્યુલેટર સાથે તેનું જોડાણ કરે છે તમે જોઈ શકશો લેફ્ટ હેન્ડ અને રાઇટ હેન્ડ બંને થ્રેડ્સ માટેની હોઝીસ આપેલી છે આ રબર હોઝીઝ સામાન્ય રીતે લેફ્ટ હેન્ડ છે તે એસેટિલિન માટે તથા રાઇટ હેન્ડ છે તે ઓક્સિજન માટેની હોઝિસ આપેલી છે એસેટિલિન રબર હોઝના જોડાણ માટે ઉપયોગમાં લેવામાં આવતા નટના ખૂણાઓ પર નોચિસ્કે કે આપેલા હોય છે ત્યારબાદ બ્લો પાઇપ માટે હોલ્સ પાઇપ કનેક્શન વિશે આપણે માહિતી મેળવીશું તેનો આકાર કનેક્ટિંગ યુનિયન જેવો હોય છે વેલ્ડિંગ દરમિયાન બેક ફાયર થાય નહીં તેમજ ફ્લેક્સ ફ્લેશબેક થાય નહીં તે માટે તેની સાથે નોન રિટર્ન ડિસ્ક ફિટ કરેલી હોય છે આપેલી ફિગર બ્લો પાઇપ માટે હોસ પાઇપ કનેક્શન દર્શાવે છે તેનો ઉપયોગ હોઝ પાઇપને બ્લો પાઇપ સાથે જોડવા માટે થાય છે ઓક્સિજન જોડાણ માટે રાઇટ હેન્ડ થ્રેડ્સ જ્યારે એસિટીલિન જોડાણ માટે લેફ્ટ હેન્ડ થ્રેડ્સ ધરાવે છે હવે આપણે બ્લો પાઇપ સેટ વિથ નોઝલ્સ જેના વિશે માહિતી મેળવીશું બ્લો પાઇપ સેટ જેને વેલ્ડિંગ ટોર્ચ તરીકે લેવામાં આવે છે તેની અંદર ઓક્સિજન અને એસિટીલીન ગેસનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરવામાં આવે છે અને તેને ટોર્ચ ટીપ સુધી મોકલવામાં આવે છે જ્યારે તે મિશ્રણનું દહન થાય છે અને ફ્લેમ બને છે ત્યારે તમે જોશો આ રીતે કનેક્ટિંગ યુનિયનની કનેક્શન આપેલું છે બ્લો પાઇપ સેટ નોઝલ સાથે તમે જોશો બંને નોઝલમાંથી વર્કિંગ પ્રેશરમાં ગેસ એકઠો થશે અને ત્યાંથી આગળ નોઝલ પર આવશે બંને ગેસનું મિશ્રણ સામાન્ય રીતે એસિટિલિન કંટ્રોલવાલ અને ઓક્સિજન કંટ્રોલ કંટ્રોલવાલ બંને સાઈડ આપેલા છે મિક્સિંગ કમ્બસન ચેમ્બરની અંદર બંને ગેસનું મિશ્રણ કરવામાં આવે છે આગળ નેક પાઇપ પર તમને જે પ્રમાણેની ફ્લેમ જોઈશે તે પ્રમાણેનું મિક્સિંગ ચેમ્બરની અંદર બંને ગેસીસનું મિશ્રણ કરવામાં આવે છે આગળ તમને હેન્ડલ આપવામાં આવે છે મિક્સિંગ ચેમ્બરની પાછળની સાઈડમાં હેન્ડલ આપેલું છે તેનાથી આગળ બંને સાઈડમાં એસિટિલિન કંટ્રોલ વાલ તથા ઓક્સિજન કંટ્રોલ વાલ આપવામાં આવેલો છે જેના દ્વારા બંને ગેસનું કંટ્રોલિંગ થાય છે એસેટિલિન અને ઓક્સિજન ગેસ લાવતી નોઝલનું જોડાણ ટોર્ચ સાથે હોય છે જ્યાં તેમની જગ્યાનું યોગ્ય નિયમન થાય છે ટોર્ચમાં તે માટે અલગ વાલ આપેલો હોય છે હવે આ રીતે બનતી ફ્લેમમાં ત્રણ પ્રકારની ફ્લેમ બને છે જેમાં બ્લો પાઇપની મદદથી ગેસ ફેલ્ડિંગ દરમિયાન બનાવવામાં આવતી ફ્લેમ ત્રણ પ્રકારે છે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ જેમાં એસિટીલિનનું પ્રમાણ વધારે છે અને ત્યારબાદ છે ન્યુટ્રલ ફ્લેમ હવે સામાન્ય રીતે આ ત્રણેય પ્રકારની ફ્લેમની અંદર આપણે પછીની પીપીટીમાં એની ફિગર જોઈશું ન્યૂટ્રલ ફ્લેમ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ અને કાર્બ્યુરાઇઝિંગ ફ્લેમ બંનેની ત્રણે ત્રણ ફ્લેમની અંદર તમે ટીપની અંદર જોશો કઈ રીતે બનેલું છે આકૃતિની અંદર જોતા ત્રણેય ફ્લેમ કઈ રીતે અલગ પડે છે એ ખ્યાલ આવી જશે ઓક્સિડાઈઝિંગ ફ્લેમમાં ઓક્સિજનનું પ્રમાણ છે કાર્બ્યુરાઈઝિંગ ફ્લેમમાં ન્યૂટ્રલ ફ્લેમમાં બંનેનું પ્રમાણ એક સરખું છે જ્યારે કાર્બોનાઇઝિંગમાં એસિટિલિનનું પ્રમાણ વધારે આપવામાં આવે છે સામાન્ય રીતે દરેક જગ્યાએ ન્યુટ્રલ ફ્લેમનો ઉપયોગ વધારે કરવામાં આવે છે ન્યુટ્રલ ફ્લેમ છે એમાં બંને ગેસની માત્રા એકસરખી આપવામાં આવે છે ફ્લેમને નાની મોટી કરવા માટે જુદી જુદી સાઇઝના ઇન્ટરચેન્જેબલ નોઝલની પણ તેમાં વ્યવસ્થા કરવામાં આવે છે જેને ટિપ્સ તરીકે ઓળખવામાં આવે છે આગળની સાઈડમાં ટિપ્સ ચેન્જ કરી શકાય છે તમારે જે રીતે ફ્લેમની સાઈઝ જોઈતી હોય એ રીતે તમે અલગ અલગ ટિપ્સને ચેન્જ કરી શકો છો હવે નેક્સ્ટ આપણે સ્પાર્ક લાઇટર વિશે જોશું સ્પાર્ક લાઇટર એટલે તમને જાણતા જ ખ્યાલ આવી ગયો હશે કે આર્કને પેટાવા માટે શરૂ કરવા માટેની સાધન જ્યોતને સળગાવવા માટે સામાન્ય રીતે તે વાપરવામાં આવે છે ફાઇલ જેવા રફ સપાટી ધરાવતી ધાતુની સપાટી પર સખત પથ્થર ઘસવાથી સ્પાર્ક પેદા થાય છે આ સ્પાર્ક બ્લો પાઇપ આગળ કરવાથી બ્લો પાઇપમાંથી આવતો ગેસ પ્રજ્વલિત થાય છે અને ફ્લેમ મળે છે આપેલી આકૃતિ સ્પાર્ક લાઇટરની છે તમે જોશો તેના દ્વારા આ રીતે સ્પાર્ક ઉત્પન્ન થાય છે સામાન્ય રીતે અત્યારે ઇલેક્ટ્રિક લાઇટરનો પણ ઉપયોગ કરી શકાય છે ત્યારબાદ ગેસ માટેના સિલિન્ડર રાખવા ચોલીનો ઉપયોગ થાય છે જેને ટ્રોલી ફોર સિલિન્ડર જોઈએ તો ઓક્સિજન અને એસિટિલિન સિલિન્ડરને સીધા ઊભી પોઝિશનમાં રાખવા માટે ટ્રોલીનો ઉપયોગ થાય છે સિલિન્ડરના સ્થળાંતરને સરળ અને સલામત બનાવવા માટે ટ્રોલીનો ઉપયોગ થાય છે વર્કશોપની અંદર જ્યારે વર્ક કરતા હોઈએ ત્યારે બંને સિલિન્ડર હેવી લોડેડ હોવાથી જાતે ફેરવી શકાતા નથી તથા બંને ઉપર પ્રેશર રેગ્યુલેટર હોવાથી તાલીમાર્થીઓ દ્વારા અથવા વર્કરો દ્વારા તેને કોઈપણ પ્રકારે હાનિ ન પહોંચે તે માટે ટ્રોલીમાં બંને સિલિન્ડરને રાખવા વધારે હિતાવહ છે મોટા કારખાનાઓની અંદર અથવા તો સામાન્ય રીતે બહાર જ્યારે વર્ક શરૂ હોય ત્યારે તે દરમિયાન સિલિન્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચેન્જ કરવું એના માટે ટ્રોલીનો ઉપયોગ થાય છે આપણે મેન્યુઅલી તેને સિલિન્ડર ચેન્જ કરી શકતા નથી માટે ટ્રોલી દ્વારા તેને એક જગ્યા પરથી બીજી જગ્યા પર સરળતાથી લઈ જવા માટે ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે આપેલી આકૃતિ ટ્રોલીની છે જેમાં તમે જોશો બંને સિલિન્ડર ટ્રોલીમાં રાખવામાં આવેલા છે બંને સિલિન્ડરની સાથે સાકળ પણ રાખવામાં આવી છે જેથી તેને ફિક્સ તેની જગ્યા ઉપર રાખી શકાય ટ્રોલી દ્વારા તમે કારખાનાઓમાં અથવા તો બહાર વર્કશોપની અંદર એક જગ્યા પરથી બીજી જગ્યા ઉપર તેને શિફ્ટ કરી શકાય છે જેથી ગેસ વેલ્ડિંગ પ્રોસેસ ઇઝીલી કરી શકાય નેક્સ્ટ વધારાના સાધનો તરીકે સામાન્ય રીતે ગેસ વેલ્ડિંગની અંદર આ દરેકે દરેક પ્રકારના સાધનો જેવા કે ઓક્સિજન સિલિન્ડર એસિટિલિન સિલિન્ડર પ્રેશર રેગ્યુલેટર્સ સિલિન્ડર માટેની ટ્રોલી અલગ અલગ રબર હોઝીસ આ બધા જ સાધનો નેસેસરી છે જે આપણે ઉપયોગમાં લઈએ છીએ આ ઉપરાંત બીજા સાધનો છે જેનો આપણે ઉપયોગ તેમાં જરૂરી છે જેમ કે રેગ્યુલેટર્સને ફિટ કરવા માટે સ્પેનર જરૂરી છે રેગ્યુલેટર્સ છે એ આપણે હાથેથી ફિટ કરી શકતા નથી અથવા ફિટ કરીએ તો એક્ઝેક્ટ પર્ટિક્યુલર ફિટિંગ નથી આવતું માટે સ્પેનર દ્વારા રેગ્યુલેટર્સને ફિટ કરવામાં આવે છે વેલ્ડિંગ દરમિયાન ટોર્ચમાં ભરાઈ જતી મેટલ સાફ કરવા માટે ટીપ ક્લીનરનો ઉપયોગ થાય છે વેલ્ડિંગ ગોગલ્સ હેન્ડગ્લોવ તથા એપ્રેનનો ઉપયોગ પણ તેમાં કરવામાં આવે છે અલગ અલગ પ્રકારની બનતી ફ્લેમ દ્વારા આંખને નુકસાન ન થાય તથા કદાચ હાથમાં તિખારા ન અડી જાય અને શરીરના કોઈપણ અંગમાં તેની ફ્લે ફ્લેમની પણ પ્રકારની અસર ન થાય તે માટે હેન્ડગ્લો તથા એપ્રોન દરેકે પહેરવું હિતાવહ છે તમે જોશો વેલ્ડિંગ હેલ્મેટ ગોગલ્સ વાયર બ્રશ વાયર બ્રશ શા માટે રાખવામાં આવે છે તો જ્યારે વેલ્ડિંગ થયા બાદ જે સ્પેટર્સ રૂપે વધારાની ધાતુઓ હોય તો તેને ઘસી અને બહાર કાઢવા માટે પણ તેનો ઉપયોગ થાય છે ચિપિંગ હેમર વાયર બ્રશ હેલ્મેટ અને ગોગલ્સ ત્યારબાદ હેન્ડ ગ્લોવ્સ જેનો ઉપયોગ આપણે વેલ્ડિંગ દરમિયાન કરીએ છીએ હવે વેલ્ડિંગ દરમિયાન ઉપયોગમાં આવતા અલગ અલગ ગેસીસ જેમાં એસેટિલિન ગેસ હાઇડ્રોજન ગેસ કોલ ગેસ તથા લિક્વિડ પેટ્રોલિયમ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે ગેસ વેલ્ડિંગની પ્રોસેસ સમજવા માટે યુટ્યુબ પરથી વિડીયો લીધેલો છે જેને આપણે જોશું આપેલું વિડિયો તમને ગેસ વેલ્ડિંગ વિશે માહિતી આપે છે જેમાં મેટલને બે મેટલના જોઈન્ટ્સ બે મેટલના પાર્ટ્સ છે જેને આપણે ગેસ વેલ્ડિંગ દ્વારા જોઈન્ટ કરવાના છે રોડ વડે ફ્લેમ દ્વારા બંને પાર્ટ્સને ગરમ કરી તમે જોશો કે રેડિશ ઉપર બંને પાર્ટ્સને ગરમ થાય ત્યારબાદ ફિલર રોડ વડે બંનેની અંદર રોડ દ્વારા ઓગળતી ધાતુનું મિશ્રણ બંને પાર્ટ્સને જોઈન્ટ કરે છે બંને મેટલ છે બંને ધાતુઓ છે કોપર બેઝ છે ફિલ્લર રોડ દ્વારા ત્યારબાદ માઇલ્ડસ્ટીલની અંદર પણ આ પ્રોસેસ કરી શકાય છે જેની અંદર ફિલ્રરોડનો ઉપયોગ કરેલો નથી અગાઉ આપણે જોયું જેમાં ફિલ્રોડનો ઉપયોગ વડે વેલ્ડિંગ પ્રોસેસ થઈ હતી આ પ્રોસેસની અંદર ફિલ્લર ઓડનો ઉપયોગ થયેલો નથી આ એક પ્રકારનું ફ્યુઝન વેલ્ડિંગ છે જેમાં તમે જોશો બંને મેટલના પાર્ટ્સને કઈ રીતે ગરમ કરવામાં આવે છે જ્યારે ફ્લેમનું ટેમ્પરેચર બત્રીસો સેલ્સિયસ થશે ત્યારે બંને પાર્ટ્સ મેટલના ઓગળવાનું શરૂ થશે તમે જોશો કઈ રીતે તેની અંદર પ્રોસેસ છે નોઝલની અંદર બનાવવામાં આવેલી ફ્લેમ ન્યુટ્રલ ફ્લેમ છે બંને પાર્ટ્સને યોગ્ય રીતે ગરમ કરવામાં આવે છે ટેમ્પરેચર બત્રીસો સેલ્સિયસ સુધી થયેલું છે બંને પાર્ટ્સ તમે જોશો જોઈન્ટ થઈ રહ્યા છે બંનેની મેટલ ઓગળી અને પાર્ટ્સને જોઈન્ટ કરે છે જુઓ તમે આ રીતે પાર્ટ્સ તૈયાર થાય છે આ વેલ્ડિંગ દ્વારા મળતું ફિનિશિંગ બહુ જ સારું હોય છે સામાન્ય રીતે આ વેલ્ડિંગનો ઉપયોગ અત્યારે વધારે પ્રમાણમાં થાય છે તમે જોશો ક્યાંય સ્પેટર્સ કે વધારે પડતું મટીરિયલ ક્યાંય બતાતું નથી ફિનિશિંગ કેટલું વ્યવસ્થિત મળે છે ફિલર રોડ વડે સામાન્ય રીતે તમે જોશો ફિલર રોડ વડે કઈ રીતે વેલ્ડિંગ થઈ રહ્યું છે ન્યુટ્રલ ફ્લેમના ઉપયોગ દ્વારા ફિલર રોડ વડે બંને મેટલ પાર્ટ્સને જોઈન્ટ કરવામાં આવે છે ખાસ ધ્યાન રાખવું ફિલર રોડ અધવચ્ચેથી કટકે નહીં નહીતર પ્રોપર વેલ્ડિંગ થશે નહીં આ વેલ્ડિંગ દ્વારા જુઓ તમે કઈ રીતે ફિનિશિંગવાળું વર્ક મળે છે મશીનરીઓને સામાન્ય રીતે જોઈન્ટ કરવા આ પ્રકારનું વેલ્ડિંગ ઉપયોગમાં આવે છે મોટા પુલ બાંધવામાં પણ આ રીતે ફેબ્રિકેશન વર્કનો ઉપયોગ થાય છે જો વધારે પડતું ફ્લેમનો ઉપયોગ યોગ્ય રીતે ન થયેલો હોય તો આ રીતે ફિલર રોડ જોબ પર ચોટી જવાની શક્યતા રહે છે જેના લીધે વેલ્ડિંગ પ્રોપર મળતું નથી માટે ફ્લેમ ન્યુટ્રલ ફ્લેમ પસંદ કરવી જે વધારે હિતાવહ છે બંને મેટલ આ ફ્યુઝન વેલ્ડિંગ છે બંને મેટલના રોડને જોઈન્ટ કરવામાં આવે છે સામાન્ય રીતે આ રીતે વેલ્ડિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ફ્લેમ છે તે ન્યુટ્રલ ફ્લેમ જ હોય કારણ કે ન્યુટ્રલ ફ્લેમ નહીં હોય તો યોગ્ય રીતે વેલ્ડિંગ થઈ શકશે નહીં અને ફિલર રોડ છે તે જપ પર ચોંટી જશે અને યોગ્ય જે પ્રમાણમાં જરૂરી ધાતુ છે તે યોગ્ય પ્રમાણમાં બંને પાર્ટ્સને જોઈન્ટ કરી શકશે નહીં માટે ખાસ આ ધ્યાન રાખવું તથા કુશળ કારીગરો હોવા એ ગેસ વેલ્ડિંગ દરમિયાન જરૂરી છે બિનકુશળ કારીગર દ્વારા જો આ વેલ્ડિંગ પ્રક્રિયા કરાવવામાં આવે તો યોગ્ય વેલ્ડિંગ બનતું નથી હવે આપણે એસિટિલિન વેલ્ડિંગની પદ્ધતિઓ વિશે જોશું જેમાં બે પદ્ધતિ છે હાઈ પ્રેશર પ્લાન્ટ અને લો પ્રેશર પ્લાન્ટ પહેલાં આપણે હાઈ પ્રેશર પ્લાન્ટ વિશે જોઈશું જેમાં આ પ્લાન્ટમાં એસિટિલિનનો ઉપયોગ ખૂબ જ ઊંચા દબાણે કરવામાં આવે છે સિલિન્ડરમાં રહેલા ગેસનો ઉપયોગ તેમાં કરવામાં આવે છે સિલિન્ડરમાં રહેલા સાધનો ઇમ્પેક્ટ અને પોર્ટેબલ હોય છે તેના દ્વારા મળતો ગેસ શુદ્ધ તથા કિંમત વધુ હોય છે હાઈ પ્રેશર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતો એસેટિલિન ગેસ વધારે પ્રમાણમાં મોંઘો હોય છે જેના દરેક સાધનો તમારે જે રીતે ઉપયોગ કરવા હોય તે રીતે કરી શકો છો આપેલી આકૃતિ હાઈ પ્રેશર પ્લાન્ટની છે તમે જોશો એસેટિલિન અને ઓક્સિજન સિલિન્ડરનું કઈ રીતે જોડાણ કરવામાં આવે છે ત્યારબાદ આપણે લો પ્રેશર સિસ્ટમ વિશે શીખશું જેમાં લો પ્રેશર એસિટિલિન જનરેટર દ્વારા એસિટિલિન ગેસ બનાવવામાં આવે છે એસિટિલિનનું દબાણ ઝીરો પોઈન્ટ સત્તર કેજી પર સી એમ સ્ક્વેર જેટલું હોય છે આ ગેસ જનરેટરમાં સ્ટોન ટાઈપ કાર્બાઇડનો ઉપયોગ થાય છે ઓક્સિજન ઊંચા દબાણવાળા જનરેટરમાંથી બનાવવામાં આવે છે જેનું શુદ્ધિકરણ ખૂબ જ જરૂરી છે તેમાં ગેસ હોલ્ડર તથા લો પાઇપ વચ્ચે બેક પ્રેશર વાલ આવેલો હોવો જોઈએ હવે આપેલી આકૃતિ લો પ્રેશર સિસ્ટમની છે તમે જોશો કઈ રીતે એસિટ્યુલિન અને ઓક્સિજન સિલિન્ડરનો જોઈન્ટ કરેલું છે અહીં આપણે ગેસ વેલ્ડિંગ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ વિશે માહિતી મેળવી જેમાં ગેસ વેલ્ડિંગ પ્લાન્ટનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ તથા રોજિંદા વપરાશમાં મોટા ઉદ્યોગોમાં તથા બાંધકામમાં ફેબ્રિકેશન વર્કમાં કઈ રીતે એસિટીલિન અને ઓક્સિજનનો ઉપયોગ કરી અને વેલ્ડિંગનો આ રીતનું વેલ્ડિંગ કરવામાં આવે છે તે આપણે જોયું ગેસ વેલ્ડિંગ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા દરેક પ્રકારના સાધનો જેવા કે ઓક્સિજન સિલિન્ડર એસિટિલિન સિલિન્ડર તેના માટેના પ્રેશર રેગ્યુલેટર્સ રબર હોઝીસ તથા યોગ્ય કનેક્શનનો ઉપયોગ કરી અને આપણે કઈ રીતે ગેસ વેલ્ડિંગ પ્લાન્ટ ઉપયોગ કરી શકીએ મિત્રો એટલું યાદ રાખજો કે ગેસ વેલ્ડિંગ હંમેશા ઉપયોગ કરતી વખતે કારીગર હંમેશા કુશળ હોવો જોઈએ બિનકુશળ કારીગર દ્વારા જો આ રીતે વેલ્ડિંગ કરવામાં આવે તો કોઈ પણ હાનિ થવાની શક્યતાઓ રહે છે માટે જ્યારે ગેસ વેલ્ડિંગ કરતા હો ત્યારે ગેસ વેલ્ડિંગ કરતાં પહેલાં સૌપ્રથમ બંને સિલિન્ડર કોઈપણ પ્રકારનું લીકેજ નથી તથા તેમાં જોઈન્ટ કરેલી હોઝ પાઇપ છે તેમાં કોઈ પણ પ્રકારનું લીકેજ ન હોય તેની ખાસ કાળજી રાખવી નહીતર આ બેદરકારી જે નુકસાનને નોતરે છે હવે આ ટોપિકની અંદર આવતા થોડા ક્વેશ્ચન્સ છે જે હું તમને કહીશ સામાન્ય રીતે ઓક્સિજન સિલિન્ડરનો કલર કેવા રંગનો હોય છે તો આપણે સૌને હવે ખ્યાલ હશે કે ઓક્સિજન છે તે સામાન્ય રીતે બ્લેક કલરનું હોય છે ઓક્સિજન સિલિન્ડર બ્લેક કલરનો હોય છે તેની સાથે તેની રબર હોસ છે તે પણ બ્લેક કલરની હોય છે ત્યારબાદ ઓક્સિજન સિલિન્ડરની અંદર રાખવામાં આવતા પ્રેશર રેગ્યુલેટર્સમાં કયા પ્રકારના આંટા આપવામાં આવે છે તમને ખ્યાલ હવે આવી ગયો હશે કે ઓક્સિજન સિલિન્ડરની અંદર પ્રેશર રેગ્યુલેટર્સ માટે રાઈટ હેન્ડ આંટા આપવામાં આવે છે એસિટીલિન સિલિન્ડરની અંદર પછીના ક્વેશ્ચનમાં જુઓ તો એસિટીલિન સિલિન્ડરમાં પ્રેશર રેગ્યુલેટર્સ માટે કયા આંટા આપવામાં આવે છે તો એસિટીલિન સિલિન્ડર માટે હંમેશા લેફ્ટ હેન્ડ આંટા પ્રેશર રેગ્યુલેટર્સની અંદર આપવામાં આવે છે હાઈ પ્રેશર સિસ્ટમમાં પછીના ક્વેશ્ચનમાં જોઈએ તો હાઈ પ્રેશર સિસ્ટમમાં એસિટીલિન ગેસ કેટલા દબાણ સુધી ઉપયોગમાં લેવામાં આવે છે તો એના જવાબમાં જોઈએ તો એસિટિલિન સિલિન્ડરની અંદર સામાન્ય રીતે હાઈ પ્રેશર સિસ્ટમમાં એસિટીલિન ગેસ છે એ એક કેજી પર સીએમ સ્ક્વેરના દબાણથી ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો આજે આપણે ગેસ વેલ્ડિંગ ટૂલ્સ ઇક્વિપમેન્ટ્સ વિશે માહિતી મેળવી અહીં હું આજનો મારો આ ટોપિક પૂરો કરું છું આભાર